કે બહુ સુખના પદાર્થો ભેગા કરીશ, સાધનો ભેગા કરીશ તો મને જીવનમાં શાંતિનો અનુભવ થશે. એટલે સુખના પદાર્થો સાધનો માટે આપણે ભાગતા હોઈએ કે બહુ સુખના પદાર્થો ભેગા કરું, સુખના સાધનો ભેગા કરું તો જીવનમાં શાંતિનો અનુભવ થાય. હલું કે ને ઘરમાં ભાઈ બધા સોફા સેટ છે, ટીવી સેટ છે, તોય અપસેટ છે માણસ. બધા સેટ ઘરમાં છે, તોય અપસેટ. ક્યાંક હજી એમ લાગે છે હજી બાકી છે, હજી મનની શાંતિ નથી. એટલે આપણે વિચારીએ કે સુખના પદાર્થોથી શાંતિ મળશે, ના. સુખ એ તો શાંતિનો પુત્ર છે. માં હશે તો દીકરો આવશે ને. સુખની માતા કોણ? શાંતિ. અને શાંતિ કોની પત્ની છે? તો કે ધર્મની. એટલે કે જ્યાં ધર્મ છે ત્યાં શાંતિ છે, અને જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે. સુખથી શાંતિ નથી, શાંતિથી સુખ છે. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. અને શાંતિ ક્યાં છે? તો કે જ્યાં ધર્મ છે. તો આ જે જે પદાર્થોનો સંચય કરવા માટે હું ભાગ્યો એ બધું તો અસ્થિર છે, પણ એવા કેટલા કેટલા પ્રસંગો છે મારા જીવનમાં. આપણે બધા પોતે વિચાર કરીએ, એવા કેટલાક અલૌકિક પ્રસંગો છે કે એ અલૌકિક આનંદનો મેં સંચય કર્યો છે. જેમ એમાંથી એક આ 7 દિવસની સપ્તાહનું આપણે, કે નહીં આ 7 દિવસ પ્રભુ કૃપાથી જે મને અનુકૂળતા થઈ ગઈ કે હું 7 દિવસ કથા હું સાંભળી શક્યો કે સાંભળી શકી, એ ઠાકોરજીની કૃપા છે કે કોઈ આવરણ ન આવ્યું. તો આ જે 7 દિવસ મેં કથા સાંભળી, હવે આ 7 દિવસ કેટલાય દિવસો પછી નીકળી જાય, પણ આ આનંદ, એ આનંદનું ક્યારે વિસ્મરણ ન થઈ શકે. ઇવન ગયા વર્ષે પણ આપણે જે 7 દિવસ કથાને આનંદ લીધો, માણ્યો, એનું પણ આપણે સ્મરણ કરતા હોઈએ. ફૂલફાગનો આપણે ઉત્સવ કર્યો, રસિયા ગાન કર્યા, આનંદ કર્યો, એનું પણ આપણને સ્મરણ થતું હોય. આ કથામાં આપણે બેઠા, એનું સ્મરણ આપણને સદા રહેશે. બસ જીવનમાં એ વિચારો કે મારા જીવનમાં આવા કેટલાક આનંદના પ્રસંગો છે જેનો મેં સંચય કર્યો છે, કે જેનું હું સ્મરણ કરું તો આનંદ મને થાય. સુખના પદાર્થોનું સેવન કરવાથી, સંચય કરવાથી આનંદ નહીં મળે. કેટલાય લાખની ગાડી લઈ લ્યો કે મોબાઈલ લઈ લ્યો, એ 1, 2, 3 મહિના, 6 મહિના એમાંથી આપણને આનંદનો અનુભવ થાય, સુખ મળે, પણ ધીરે ધીરે પછી એ બધું નષ્ટ થતું જાય છે. પણ આનંદ વસ્તુ એ છે કે કેટલાય મહિના વર્ષો નીકળી જાય. યાદ કરો દક્ષિણ ભારતની બેઠક યાત્રા આપણે ગયા હતા, અહીંના મોરબીના અમુક ભાગ્યશાળી વૈષ્ણવો સાથે અમારી સાથે જોડાયા હતા. હવે એ 10 દિવસ નીકળ્યા, એ 10 દિવસ શું આજે પણ એનું સ્મરણ નથી થતું? આજે પણ એને યાદ કરીને રોમાંચ થાય છે કે નહીં? આજે પણ સ્મરણ કરી તો આમ ચિત્ર સામે આવી જાય, એ આનંદ, એ યજ્ઞ, એ મનોરથ, એ વૈષ્ણવનો સંગ, ઈ બ્રજયાત્રા કરી, ભલે 12માં કર્યું, પણ આજે પણ એનું સ્મરણ, એનો આનંદ, એનો રોમાંચ, કેટલાય વર્ષો નીકળી જાય પર ઈ આનંદ રોમાંચ એનો ક્યારે ઓછો નહીં થાય. પણ આ અમુક વર્ષો પહેલા બહુ આટલા કરોડની કે લાખની તમે ગાડી લીધી હોય, 2 વર્ષ કે 4 વર્ષ પછી એનો રોમાંચ ન રહે, એ ધીરે ધીરે બધું નષ્ટ થઈ જાય છે. સંસારની કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુમાં કેવલ અને કેવલ સુખનો આભાસ છે. મનુષ્ય માને છે કે હું આ કાર્ય મારું સિદ્ધ થઈ જાય તો મારા જીવનમાં સુખ આવશે, અને જ્યારે એ લેવલ ઉપર એક કાર્યનું સિદ્ધ પણ થઈ જાય છે પછી એ
એ વસ્તુનો એ સ્થિતિનો વ્યક્તિ આનંદ નથી લઈ શકતો, કારણ કે પછી બીજું કંઈક એને દેખાય છે. એટલે જ શાસ્ત્રોમાં કહ્યું કામેન કર્મ નાશસ્યાત, કામનાઓ સે ક્યા હુઆ કર્મ નાશ હો જાતા હૈ. એટલે વાલા વૈષ્ણવો જીવનમાં આનંદનો સંચય કરજો, એ જ સાચું સ્થિર, એમાંથી જ સાચો આનંદ આપણને મળશે. અને એ જ વાતનું આપણે હંમેશા વિચાર કરવાનો કે મેં મારા જીવનમાં કેટલા એવા પ્રસંગો છે, અલૌકિક અવસરો છે, જે અવસરોનો મેં લાભ હું લઈ શક્યો. બાકી તો કબ બુલાવા આ જાયગા પતા ભી નહીં ચલેગા, ન હાથી હૈ ન ઘોડા હૈ વહાં પેદલ હી જાના હૈ. પછી આપણા બધા તામઝામ, બધા હાથી ઘોડા આ બધા અહીંયા જ રહી જવાના છે, તો હું શું લઈને જાઉં છું? કેવા અલૌકિક સુંદર એવા પ્રસંગો છે જે મારી સાથે છે. અને સાચા અર્થમાં ધર્મો હી એકામ અધિકો વિશેષો, એ જ ધર્મ, એ જ અલૌકિક અવસરો તમારા કરેલા લાભ લીધેલા, એ અલૌકિક તમારા કર્મ, એ જ તમારી સાથે આવવાના છે વૈષ્ણવો. આ સુંદર એક અવસર, ઘણી વખત અમને વયોવૃદ્ધ ને અમુક એજના અમુક વૈષ્ણવ મળે ને, પછી જે ઘણું મન થાય, હવે યાત્રા કરીએ ઘણું મન છે સેવા, પણ હવે આ શરીર નથી કામ કરતું. અને જ્યારે કરવાનો સમય હતો ત્યારે તો એમને કામકાજમાં ને પરિવારમાં ને ધન પૈસામાં ને એમાં જીવન વ્યતીત કરી દીધું, અને હવે મન છે પણ હવે આ શરીર, હવે ખાવામાં રિસ્ટ્રિક્શન આવી ગયા, હવે આવું નહીં કરવું, આમ નહીં કરવું, તે નહીં કરવું, હવે ઈચ્છા ઘણી છે, ઊભા થાય તો બેસાતું નથી ને બેસીએ તો ઊભા થવાતું નથી, કેવી રીતે સેવા કરીએ? પછી એ ઘણી વખત વૈષ્ણવો આવો અફસોસ કરતા હોય છે, અમને વાત કરતા હોય, હવે અમે શું કરીએ ભાઈ, જેટલું બને ભાગવત નામ લે, હા, આવો અફસોસ ન રહી જાય. હે, એટલે જે સમય મળ્યો છે ને એ સમયને સાધી લેજો, જે જે અલૌકિક અવસરો મળે છે, જેમ આપ બધા ભાગ્યશાળી છો કે આ સુંદર દિવ્ય અલૌકિક અવસર આપ બધાએ વિપુલ માત્રામાં આ ઉત્સવનો, આ અવસરનો લાભ લીધો, આ ભાગ્યશાળી છો આપ બધા. અને જે દિવ્ય અવસર 2018માં ફરીથી હું આપને આ સપ્તમ દિવસે સ્મરણ કરાવું છું, જે અલૌકિક બ્રજ યાત્રા, કે નહીં એ મારે કરવી જ છે, એ અવસરનો લાભ લેવો જ છે. ચાલીને તો ચાલીને, નહીં તો ગાડીમાં બેસીને કરું, સાધનથી કરવું, લેકિન બ્રજવાસ કરના હે, એ અલૌકિક અવસરોનો સંચય કરવો છે. સાચા અર્થમાં એ જ આનંદ આપણી સાથે આવવાનું છે. તો યે જીવન કે પૂર્વાર્ધ ઓર ઉત્તરાર્ધ, બસ આપણે એ જ વિચાર, શું હજી સુધી મેં મેળવ્યું અને શું મારે બાકી રહી ગયું. દશમ સ્કંધના ઉત્તરાર્ધમાં ભગવાનની વિવાહની કથા આવી. કાલે ખૂબ સુંદર આપણે બધાએ વિવાહ ઉત્સવ મહોત્સવના દર્શન કર્યા, આનંદ માણ્યો. એના પછી આગળ શ્રી સુખદેવજીએ ભગવાનના અન્ય વિવાહોની કથા સંભળાવી. દ્વારકા નગરીમાં સત્રાજિત નામનો યાદવ, અને એ સત્રાજિત પાસે એક દિવ્ય મણી, સમંતક નામની મણી. ભગવાને દ્વારકાધીશને કહ્યું કે આ મણીને તું રાજકોષમાં આપે તો જેનાથી સમાજનું કલ્યાણ થાય, કારણ કે એ મણી રોજ એ ધનની વૃદ્ધિ કરે એવી દિવ્ય મણી હતી. એટલે રાજકોષમાં આપવાની વાત કરી, પણ ઓલો સંમત ન થયો. એક દિવસની વાત, સત્રાજિતનો ભાઈ પ્રસેન એ મણીને ગળામાં ધારણ કરીને વનમાં શિકાર કરવા માટે ગયો. હવે ત્યાં એક સિંહે
એ પ્રસન્નને માર્યો, પછી જામમન રીચ આવ્યો, એ રીચે સિંહને માર્યો, મણી લીધી અને મણી લઈને ગુફામાં લઈ ગયો અને પોતાની પુત્રીને બાળકોને રમવા માટે આપી દીધી. હવે આ પ્રસેન પાછો ઘરે આવ્યો નહીં. સતરાજીતને ચિંતા થઈ, જે વનમાં એ ગયો હતો ત્યાં પહેરેદારોને ને બધાને મોકલ્યા અને પછી સમાચાર મળ્યા કે એની મૃત્યુ થઈ છે. હવે આણે શું કર્યું? સતરાજીતે એનો આરોપ ભગવાન ઉપર નાખ્યો, દ્વારકાધીશ પર, કે ઓલા મણી એમને મારી પાસેથી માંગી હતી, મેં એને આપી નહીં, તો એ મણી પ્રસન્ન પાસે હતી, તો એ મણી લેવા માટે એમને એનો વધ કર્યો છે. હવે ભગવાન ઉપર આરોપ કર્યો. હવે એ આરોપને દૂર કરવા માટે ભગવાન એ જીવનમાં પધાર્યા અને જ્યાં પ્રસેન ગયો હતો ને ત્યાં જોયું, સિંહના પગલાં જોયા, પછી રીછના પગલાં જોયા અને એ ચિહ્નોને જોઈ જોઈને ભગવાન એ ગુફા સુધી પહોંચ્યા. જ્યાં ગુફાની અંદર ગયા, અંદર મણી જોઈ, હવે લેવા માટે જ્યાં ગયા તો ત્યાં ઓલો જામવન આવ્યો અને જામવન સાથે પછી દ્વારકાધીશનું યુદ્ધ થયું. ઓલા એક મુષ્ટિકા મારી. ભગવાન કહે, અરે મહેમાનો કા સ્વાગત એસે કરતે હો, બાત તો કરો, દો ઘડી સાંભળે નહીં ને. ફરીથી મુષ્ટિકાનો પ્રહાર કર્યો. પ્રભુએ વિચાર્યો કે હવે આ એમને નહીં માને અને જ્યાં ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, ઓલો જામવન દૂર જઈને પડ્યો. ઓલાને વિચાર કરવા લાગ્યો કે આ કોઈ સાધારણ પુરુષ નથી કે જેના એક પ્રહારથી હું આટલો દૂર જઈને પડું. હાથ જોડ્યા, પૂછ્યું કે આપ કોણ છો? અને ત્યારે દ્વારકાધીશે એને શ્રી રામચંદ્રજીના સ્વરૂપમાં દર્શન આપ્યા અને જ્યાં શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા, ઓલા આંખોમાંથી પ્રેમધારા વહેવા લાગી. ચરણ સ્પર્શ કર્યા, પ્રભુને ક્ષમા માંગી કે ભગવાન મને ક્ષમા કરજો, હું આપના સ્વરૂપને ઓળખી ન શક્યો, મેં આપની ઉપર પ્રહાર કર્યો, આપ સાથે યુદ્ધ કર્યો, કેવું હું આ જીવ અધમ. ભગવાન કહે, આ બધું મારી ઈચ્છાથી થયું, ગયા વખતે ગયા અવતારમાં તમને મનોરથ થયો હતો કે મારી સાથે યુદ્ધ કરવાનો, તો આ ઈચ્છા તમારી હું પૂર્ણ કરી રહ્યો છું. શ્રી રામચંદ્રજીના સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા. કહો પ્રભુ શું આજ્ઞા છે? ભગવાન કહે છે કે ઓલી મણી અમને જોઈએ છે. જો આજ્ઞા, મણી પધરાવી અને એ જ જામવનની સુંદર કન્યા જામવતી પ્રભુનું અભિવાદન કરવા માટે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપ આનો પણ સ્વીકાર કરો. અને પછી એ જામવતીને લઈને ભગવાન દ્વારકા આવ્યા, જામવતી સાથે વિવાહ થયો. કઈ રીતે પ્રસેનની મૃત્યુ થઈ એ બધા સમાચાર ત્યાં સભામાં કહ્યા. આ સાંભળીને સતરાજીતને અફસોસ થયો કે મેં પૂર્ણ સત્ય જાણ્યા વગર ભગવાન પર આરોપ લગાડ્યો, ક્ષમા માંગી અને એની સુંદર પુત્રી સત્યવતી એને સત્યભામા પ્રભુને વિનંતી કરી કે આપ મારી પુત્રી સાથે વિવાહ કરો. તો આ રીતે જામવતી સાથે વિવાહ થયો, સત્યભામા સાથે ભગવાનનો વિવાહ થયો. ભગવાનની ચોથી પત્ની એટલે ભગવાનનો ચોથો વિવાહ કાલિંદી સાથે થયો. શ્રી મહાપ્રભુજી સુબોધનીજી અંતર્ગત સમજાવી રહ્યા છે કે કાલિંદી અને શ્રી અમનાજી બંને સ્વરૂપ ભિન્ન છે, અલગ અલગ છે. આ તો કલિંદ પર્વતે શ્રી અમનાજીની સ્તુતિ કરી, તપ કર્યું, યમનાજીને પ્રસન્ન કર્યા, વરદાન માંગવાનું કહ્યું, ત્યારે કલિંદ કહ્યું કે આપ મારા ઉદરમાં પ્રવેશ કરીને મારી પુત્રીને આપ પોતાનું સ્વરૂપ આપો. અને જ્યારે આવું વરદાન માંગ્યું
એટલે કલિંદગીરી મસ્તકે, જે શ્રી મહાપ્રભુજી યમનાષ્ટકમાં પણ વર્ણન કરે છે અને ભાગવતમાં પણ વર્ણન આવે છે કે જ્યારે ભગવાન હસ્તિનાપુર પધાર્યા અને અર્જુન સાથે યમનાજીના તટ પર જ્યાં વિહાર કરી રહ્યા હતા ત્યાં જે આ સ્ત્રી કન્યા તપ કરી રહી હતી, ભગવાને અર્જુનને કહ્યું કે પૂછ એ કોણ છે. એ પૂછવા ગયો ત્યારે એ કહે છે કે કાલિંદીતિ સમાખ્યાતા વસામી યમુના જલે. એટલે આનાથી સમજાય છે કે યમનાજી અને કાલિંદી બંને અલગ અલગ છે. કાલિંદી એ ભગવાનની ચતુર્થ ભાર્યા છે અને શ્રી યમનાજી એ ભગવાનની રસાત્મિકા સ્વરૂપ છે, ભાગવત સ્વરૂપા છે. શ્રી યમનાજી ભગવાનના રસાત્મક હૃદયથી પ્રાદુર્ભૂત થયા છે એટલા માટે એ પણ ભાગવત સ્વરૂપા છે અને કાલિંદી એ ભગવાનની ચતુર્થ પટરાણી છે. તો એ ભગવાન માટે તપ કરી રહી હતી, ભગવાને એની સાથે વિવાહ કર્યો અને શ્રી મહાપ્રભુજીએ ભાવ પ્રગટ કર્યો. સ્વરૂપ એક છે, બંને આમ સ્વરૂપ અલગ અલગ છે, શરીર એક છે, દેહ એક છે. જેમ યદુનંદન આપણે દેવકી નંદન કહીએ કે યશોદા નંદન કહીએ, હવે આમ જોવા જઈએ બંને સ્વરૂપ અલગ છે. યશોદાનંદન અલગ છે, દેવકી નંદન અલગ છે. એવી રીતે શ્રી યમનાજી અને કાલિંદી બંને અલગ અલગ છે. શ્વલ્ભાચાર્યજીએ આ જે ભગવાનની મુખ્ય જે અષ્ટપટરાનીઓ જે છે એ અષ્ટપટરાનીઓના ખૂબ સુંદર આધ્યાત્મિક અર્થ પ્રગટ કર્યા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાનની જે પ્રથમ ત્રણ રાનીઓ છે, રુક્મણી, સત્યભામા અને જામવતી, એ ભગવાનની ત્રણ શક્તિઓ છે. પ્રજજન શક્તિ, પ્રકાશ શક્તિ અને પાલન શક્તિ. ભગવાન કોઈ પણ અવતાર ધારણ કરે પણ આ ત્રણ શક્તિ સર્વદા ભગવાન સાથે હોય છે. શ્રી રુક્મણીજી એ વૈષ્ણવી શક્તિનું સાક્ષાત સ્વરૂપ છે, સૂર્યની શક્તિ એટલે કે સત્યભામા અને બ્રહ્માની શક્તિ એટલે કે જામવતી. કારણ કે જામવન એ બ્રહ્માના અવતાર છે. કોઈ એમ વિચારે કે આ જામવન તો રીત છે ને એની પુત્રી સાથે ભગવાને વિવાહ કર્યા તો એ તો કેવી હશે એની દીકરી, પણ શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે આ જામવન એ બ્રહ્માજીનો અવતાર છે, પણ એ તો રીછના સ્વરૂપ, રીછનું દેહ ધારણ કરીને, એ રીછનું દેહ એમને બહુ પ્રિય છે કારણ કે એ દેહમાં એમને ભગવદ કૃપાનો અનુભવ થયો અને જે દેહમાં ભક્તને ભગવદ કૃપાનો અનુભવ થાય છે એ દેહ ભક્તને પ્રિય લાગે છે. જે હનુમાનજી છે, કાંગભૂષણજી છે, જામવન છે, ભલે વાંદરાનું સ્વરૂપ હોય, કાગનું સ્વરૂપ હોય, રીછનું સ્વરૂપ હોય, પણ આ બ્રહ્માનો અવતાર અને એ દેહ એટલા માટે એમને પ્રિય છે કારણ કે એ જ દેહમાં ભગવદ કૃપાનો અનુભવ થયો. તો આ જે મુખ્ય જે ત્રણ પટરાનીઓ, ત્રણ શક્તિ સ્વરૂપ છે અને બાકીની જે શેષ પાંચ જે ભગવાનની પટરાનીઓ છે એ ભગવાનની પાંચ પ્રકારની વિદ્યા છે. શ્રી આચાર્યજી સુબોધનીમાં સમજાવે છે કે જીવની અંદર પાંચ પ્રકારની અવિદ્યાઓ છે અને ભગવાનની અંદર પાંચ પ્રકારની વિદ્યા છે. જ્યારે એ જીવનો બ્રહ્મ સાથે સંબંધ થાય છે ત્યારે ભગવાન પોતાની પાંચ પ્રકારની જે વિદ્યા છે એ પાંચ પ્રકારની વિદ્યાનું દાન એ જીવને કરે છે અને એની અવિદ્યાઓનો નાશ કરે છે.
કે જ્યારે જીવનો ભગવાન સાથે એટલે બ્રહ્મ સંબંધ જ્યારે થાય તો પાંચ પ્રકારની જે અવિદ્યાઓ જે છે, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, તો આ પાંચ પ્રકારની અવિદ્યાઓ ભગવદ સંબંધથી દૂર થાય છે. અને પાંચ વિદ્યા સ્વરૂપ પાંચ પટરાનીઓ એટલે કે આત્મજ્ઞાન સ્વરૂપા કાલિંદી, તપ સ્વરૂપા મિત્રવિંદાજી, યોગ સ્વરૂપા નગ્નજીતીજી, વિવેક સ્વરૂપા ભદ્રાજી અને ભક્તિ સ્વરૂપા શ્રી લક્ષ્મણાજી. તો શ્રી આચાર્ય મહાપ્રભુજી આ મુખ્ય જે અષ્ટ પટરાનીઓ છે એમના સુંદર આધ્યાત્મિક ભાવ પ્રગટ કર્યા, અને પછી ભગવાનના 16,000 વિવાહ જે થયા એની કથા શ્રી સુખદેવજીએ સંભળાવી કે જે ભૌમાસુર 16,000 કન્યાઓને હરણ કરીને લાવ્યો હતો, ભગવાન એનું કૃત્ય જોઈને ભૌમાસુરનો ઉદ્ધાર કર્યો અને એ 16,000 કન્યાઓનું ભગવાન ત્યાંથી લઈ ગયા. એ 16,000 કન્યાઓ ભગવાનમાં આસક્ત થઈ કહેવા લાગી કે પ્રભુ, ભગવાને કહ્યું કે હવે તમે મુક્ત છો, પણ એ કન્યાઓ પ્રભુ સ્વરૂપ જોઈને આસક્ત થઈને કહેવા લાગી કે પ્રભુ, હવે આટલા દિવસો સુધી અમે આ અસુરને ત્યાં રહ્યા, હવે અમારો સ્વીકાર કોણ કરે? આપ તો સમાજને જાણો છો પ્રભુ, અમે આપને પ્રેમ કરીએ છીએ, આપ જ અમારો સ્વીકાર કરો. અને પછી એ 16,000 કન્યાઓને ભગવાન દ્વારકા લઈને આવ્યા, 16,000 મંડપ તૈયાર કર્યા અને 16,000 સ્વરૂપ ધારણ કરીને ભગવાને એ બધા સાથે લગ્ન કર્યા. વાસ્તવિક રૂપથી જોવા જઈએ તો આ જે 16,000 જે કન્યાઓ છે એ ભગવાનની પત્નીઓ જ હતી. પૌરાણિક કથા એવી આવે છે, શાસ્ત્રોમાં પ્રમાણ મળે છે કે જ્યારે શ્રી રામચંદ્રજીએ સીતાજીના વનવાસના સમયમાં યજ્ઞ કર્યા તો એ યજ્ઞ સમયે એક એક સ્વર્ણ સીતાનું નિર્માણ કરવું પડ્યું. તો શ્રી રામચંદ્રજીએ 16,000 યજ્ઞ કર્યા એટલે 16,000 સ્વર્ણ સીતા સિદ્ધ કરાવવામાં આવી. અને એ બધી સ્વર્ણ સીતાઓને એક ભવનમાં મૂકી દેવામાં આવી. એક દિવસની વાત છે, જ્યારે